સમાચાર સુરત થી ચંદનની ચોરીની ઘટના બની છે સુરતમાં ચોક ગાંધી બાગમાં ચંદનની ચોરી થઈ છે કટર વડે ચંદનનું ઝાડ કાપી ચોરી કરાયું હોવાની ઘટના સામે આવી છે સિક્યોરિટી હોવા છતાં ચંદનના ઝાડની ચોરી કરવામાં આવી છે ત્યારે સવાલો પણ થઈ રહ્યા છે પાલિકા કર્મચારીઓએ સીસીટીવીના આધારે હાલ તો ચેકિંગ હાથ ધર્યું છે સુરત શહેરની અંદર સૌથી જૂનો જે ગાંધીબાગ જે આવેલો છે તેની અંદર જે ચંદનના ઝાડની જે ચોરી થયાનો સીલશિલો યથાવત છે કારણ કે અગાઉ પણ અનેકવાર ગાંધીબાગની અંદરથી જે ચંદનના ઝાડની જે ચોરી થયા હોવાના જે કિસ્સા સામે આવે છે ત્યારે વધુ એ જે બેથી ત્રણ જેટલા ઝાડ છે જોઈ શકાય છે ચંદનના ઝાડ છે તે કોઈએ કાપી અને તેની ચોરી કર્યા હોવાનો જે કિસ્સો સામે આવ્યો છે જોઈ શકાય છે ચંદનના ઝાડની કિંમત વધુ હોવાના કારણે લોકો છે તે ગાંધીબાગની અંદર ચંદનના જે ઝાડની ચોરી કરતા હોય છે એ સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો આ ચંદનના ઝાડની ચોરી સતત થઈ રહી છે સાહેબ અમે રોજ સવારે અહીંયા ગાંધીબાગમાં આવતા રહીએ છીએ કસરત કરવા માટે અહીંયા આવીએ છીએ આજે અમે જ્યારે સવારે આ જોયું કે આ ઝાડ કપાઈ ગયા તૂટી ગયા તો આ તો ચંદનના ઝાડ છે તો પછી અમે લોકોએ હું છે આરીફભાઈ અમે લોકોએ અંદર ગાંધી બાગ ખાતામાં અમે જાણ કરી કે સાહેબ આવી રીતે આ બનાવ બનેલું છે તો એ એમના હિસાબે તપાસ કરી બાકી અમારું એમ સરકારને જાણ કરવું જરૂરી છે કે આ ઐતિહાસિક ગાર્ડન છે આજે આ ચંદનના ઝાડ વર્ષો જૂના ઇતિહાસની અંદર પહેલું આ ગાર્ડન છે જેમાં ચંદનના ઝાડ છે અને આ લાપરવાહીના લીધે આ ઝાડો ચોરાય છે આ ઝાડો કપાય છે સરકારને વિનંતી છે કે તમે લાખોનું ફંડ જે ગાંધી અંદર આપણે સિક્યુરિટી ગાર્ડમાં તમે આપો છો એ લોકો કેમ સિક્યોરિટી ગાર્ડ તૈનાત રહેતા નથી ને આ લાપરવાહી થઈ રહી છે લાપરવાહી જોવા મળી રહી છે છે શું ચંદનના ઝાડની ચોરી યથાવત કારણ કે અગાઉ પણ થઈ ફરી સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનમાં આવેલા ગાંધી બાગની અંદર આગળ બી ચોરી થઈ હતી અઠવા પોલીસ સ્ટેશનની હદમાં આ ગાંધીબાગ હોવાથી ફરિયાદી આગળ બી આરોપી હમણાં સુધી ડિટેક્ટ થયા નથી ને બીજા આરોપી તૈયાર થઈ ગયા છે આમાં માર્સલોનો એક લાખો રૂપિયાનો પગાર સુરત મહાનગરપાલિકા ચૂકાવે છે તો પણ અહીંયા એક માર્શલ નહીં અને બીજું કંઈ સાફ સફાઈ બી થતી નથી અને જીમના સાધનો આપણે અહીંયા મૂક્યા છે સુરત મહાનગરપાલિકા પણ કોઈ જો સાધનને રિપેરિંગ પણ નહીં નવા સાધનોની ને આ તો ઐતિહાસિક ગાર્ડન છે મહાત્મા ગાંધી નામનું ઐતિહાસિક ગાર્ડન અને કોર્ટ વિસ્તારમાં આવે છે સુરત મહાનગરપાલિકાથી સાતસો મીટર દૂર ગાંધીબાગ છે એટલે અધિકારી બી નજીક છે ને અધિકારીઓ

આ જે તકેદારી રાખવી હોય તે તકેદારી રાખવામાં નથી આવતી કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદુ સુથા ટીવી નાઇન સુરત